નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરીશું કક્ષા એક વિષય હિન્દી પાઠ 8 ફલમંડી. તો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે પાઠ 7 સબ્જી દરબાર વિશે અભ્યાસ કર્યો. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે પાઠ 8 ફલમંડી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફળોની કવિતા ગાઈએ. તો ચાલો જોઈએ કવિતા. નારંગી સે મીઠા કેલા ઉસસે મધુર અનાર, પર અનાર સે ભી મીઠા હે સેબ લલાઈદાર. હે અંગૂર સેબ સે મીઠા ઉસસે મીઠા આમ, સબસે મીઠા ફલ મહેનત કા ડટકર કરના કામ. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યમાં શું કહેવા માંગે છે કે મહેનતનું ફળ ફળો કરતાં પણ વધારે મીઠું હોય છે. તો બાળકો, કવિતા સાંભળવાની મજા આવી ને? હવે આપણે ફળોના નામ હિન્દીમાં શીખીશું. તો ચાલો જોઈએ. તો પહેલું ફળ છે કેરી. કેરીને હિન્દીમાં કહેવાય આમ. આમ એટલે થાય કેરી. તો વિદ્યાર્થી મિત્રો, કેરી ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી કઈ ઋતુમાં આવે છે? ઉનાળામાં. કેરી તો બધા બાળકોની ફેવરિટ હોય છે. ત્યાર પછીનું ફળ આવે છે દાડમ. તો દાડમને હિન્દીમાં કહેવાય અનાર. અનાર એટલે થાય દાડમ. દાડમનો રંગ કેવો હોય? લાલ. તો વિદ્યાર્થી મિત્રો, દાડમ એક એવું ફળ છે કે જેના બી આપણે ખાઈ શકીએ છીએ. ત્યાર પછીનું ફળ આવે છે દ્રાક્ષ. દ્રાક્ષને હિન્દીમાં કહેવાય અંગૂર. અંગૂર એટલે થાય દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. ત્યાર પછીનું ફળ આવે છે પપૈયું. પપૈયાને હિન્દીમાં શું કહેવાય? પપીતા. પપીતા એટલે પપૈયું. પપૈયું સ્વાદે કેવું હોય છે? મીઠું. ત્યાર પછીનું ફળ આવે છે કેળા. કેળાને હિન્દીમાં કહેવાય કેલા. કેલા એટલે થાય કેળું. વિદ્યાર્થી મિત્રો, કેળા ખાવાથી આપણે મજબૂત બનીએ છીએ. ત્યાર પછીનું ફળ છે સફરજન. સફરજનને હિન્દીમાં કહેવાય સેબ. સેબ એટલે સફરજન. સફરજન ખાવાથી આપણને ખૂબ જ પ્રમાણમાં શક્તિ મળે છે. ત્યાર પછીનું ફળ છે નારંગી. નારંગીને હિન્દીમાં કહેવાય સંતરા. સંતરા એટલે થાય નારંગી. નારંગી સ્વાદે કેવી હોય છે? ખાટી. ત્યાર પછીનું ફળ આવે છે અનનાસ. અનનાસને હિન્દીમાં કહેવાય અનનાસ. અનનાસ એટલે થાય અનનાસ.
અનનસ ખાવાથી આપણને શરીરમાં કાંઈ પણ વાગ્યું હોય તો તે ફટાફટ મટી જાય છે. ત્યાર પછીનું ફળ આવે છે બોર. બોરને હિન્દીમાં કહેવાય બેર. બેર એટલે થાય બોર. વિદ્યાર્થી મિત્રો, બોર ખાવાથી આપણને ખૂબ જ શક્તિ મળે છે. ત્યાર પછીનું ફળ છે જામફળ. જામફળને હિન્દીમાં કહેવાય અમૃદ. અમૃદ એટલે થાય જામફળ. જામફળ ખાવાથી આપણે તંદુરસ્ત રહીએ છીએ. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 ફલમંડી વિશે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે પાઠ 9 ફૂલવારી વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.